નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં. મિત્રો, આજે આપણે જે જૂના વાહનમાં HSRP નંબર પ્લેટ કેવી રીતે લગાવડાવી, તેના માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તથા તેના માટે કેટલી ફી ચૂકવવી પડશે તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. તે પહેલા જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેનું નોટિફિકેશન આપને મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. HSRP નંબર પ્લેટ લગાવવાની બાકી છે તો તેનું ફોર્મ કેવી રીતે ભરવું અને કેટલી ફી ચૂકવવી પડશે તે અંગેની સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈશું. તો તેના માટે સૌ પ્રથમ હું મોબાઈલ પર ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લઉં છું. તો અહીંયા મેં ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લીધેલ છે, જેમાં અહીંયા આપણે ગૂગલ સર્ચમાં FTA સ્પેસ HSRP લખી અને સર્ચ આપીશું. તો તે સર્ચ આપતા સૌ પ્રથમ લિંક આપણને અહીંયા જોવા મળશે, FTA HSRP સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ, તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. તો ચાલો હું ક્લિક કરી લઉં છું. તો હવે જેવું તેના ઉપર આપણે ક્લિક કરશું એટલે આ પ્રમાણેનો સ્ક્રીન આપણને જોવા મળશે. તો આ સ્ક્રીનમાં અહીંયા તમે જોઈ શકો છો કસ્ટમર લખેલ છે. તો આ કસ્ટમર લખાયેલ છે તે ટેબ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. તો ચાલો હું અહીંયા કસ્ટમર ઉપર ક્લિક કરી લઉં છું. તો લોડ થયા બાદ કંઈક આવી રીતે આ પેજ આપણને જોવા મળશે. તો આપણે અહીં જૂના વાહનમાં નંબર પ્લેટ નાખવા માંગીએ છીએ તો અહીંયા સૌ પ્રથમ ઓપ્શન છે ઓલ્ડ વ્હીકલ HSRP રિક્વેસ્ટ એન્ડ પેમેન્ટ, જેના ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે. અને જો અહીંયા તમે રિક્વેસ્ટ કરેલ હોય તો તેની એપોઇન્ટમેન્ટ માટે અહીંયાથી ક્લિક કરી શકાય છે. તો અહીંયા ઓનલાઈન એપોઇન્ટમેન્ટ ફોર HSRP ફિટમેન્ટ, તેના ઉપર ક્લિક કરી અને આપ એપોઇન્ટમેન્ટ લઈ શકો છો. તો આપણે અહીંયા નવેસરથી HSRP માટેની રિક્વેસ્ટ જનરેટ કરીએ છીએ. તો આપણે અહીંયા ક્લિક કરી લઈશું. જેવું આપણે તેના ઉપર ક્લિક કરશું એટલે આપણી જે ઇન્ટરનેટની સ્પીડ હશે તે પ્રમાણે તે નવું પેજ લોડ કરવામાં સમય લઈ શકે છે. તો આપણું તે પેજ લોડ થઈ ગયેલ છે. તો હવે આપણે તેમાં વિગતો જોતા જઈએ કે શું શું વિગતો લખવાની છે. તો સૌ પ્રથમ છે એપ્લિકેશન ટાઈપ. તો અહીંયાથી આપણે એપ્લિકેશન ટાઈપ સિલેક્ટ કરી લેવાની છે. તો એપ્લિકેશન ટાઈપમાં શું શું આવે છે તે જોઈએ. તો એપ્લિકેશન ટાઈપમાં આપણને ઓલ્ડ ફૂલ HSRP સેટ, ડેમેજ ફ્રન્ટ, ડેમેજ રેર કે ડેમેજ બોથ, એ પ્રમાણે અલગ અલગ ઓપ્શન જોવા મળે છે. તો અહીંયા આપણે ફૂલ HSRP માટે રિક્વેસ્ટ કરી રહ્યા છીએ. તો ઓલ્ડ HSRP જે સેટ છે તેના ઉપર ક્લિક કરી લઈશું. જો તમારે કોઈ ફ્રન્ટ અથવા તો રેરની નંબર પ્લેટ ડેમેજ થઈ ગઈ હોય અને એટલી જ નખાવી હોય તો તેના ઉપર ક્લિક કરી લેવાનું રહેશે. તો અહીંયા આપણે ઓલ્ડ ઉપર ક્લિક કરી લઈએ છીએ. ત્યાર પછીનો વિકલ્પ છે સિલેક્ટ ફિટમેન્ટ RTO લોકેશન, એટલે કે તમે કયા RTO કચેરી ખાતે જઈ અને તે નંબર પ્લેટ ફિટ કરાવવા માંગો છો. તો અહીંયાથી આપણને અલગ અલગ બધી RTO કચેરી વિગતો જોવા મળશે. તો ત્યાંથી આપ સિલેક્ટ કરી શકો છો. તો આપ જે જગ્યાએ ફિટમેન્ટ માટે જવા માંગતા હોય તે RTO કચેરી સિલેક્ટ કરી લેવાની છે. ત્યાર પછી છે વ્હીકલ નંબર. તો આપનો વાહનનો જે નંબર હોય તે નંબર અહીંયા નાખી લેવાનો રહેશે, જેમાં કોઈ પણ સ્પેસ કે સ્પેશિયલ કેરેક્ટર દાખલ કરવાનો રહેશે નહીં, સીધો જે નંબર હોય તે નંબર આખે આખો ટાઈપ કરી લેવાનો છે. જેવા આપણે વ્હીકલ નંબર દાખલ કરીશું એટલે નીચેની જે અહીંયા વ્હીકલ રજીસ્ટ્રેશન ડેટ છે તે સિવાયની તમામ વિગતો ભરાઈને આવી જશે. તો તે વિગતોમાં આપણે જોઈએ તો અહીંયા ચેચિસ નંબર છે, તો આપણા વાહનનો ચેચિસ નંબર પણ અહીંયા આવી જશે. ત્યાર પછી એન્જિન નંબર છે, તો એન્જિન નંબર પણ અહીંયા ઓટોમેટિક આવી જશે. ઓનર નેમ, તો ઓનર નેમ પણ અહીંયા આવી જશે. ત્યાર પછી છે મોબાઈલ નંબર. તો આપણે વાહન લેતી વખતે જે મોબાઈલ નંબર આપેલ હશે તે મોબાઈલ નંબર પણ આવી જશે. ત્યાર પછી વ્હીકલ ટાઈપ, વ્હીકલ ટાઈપ અને વ્હીકલ ક્લાસ એ બંને આવી જશે. અને આપણે અહીંયા જે RC બુક ઇમેજ,
तो अहीं आरसी बुक इमेज चूज फाइल पर जो अपने आरसी बुक ना फोटो पड़ेल हो अपलोड करवानो रहेशे। अने त्यार पछी एड्रेस प्रूफ, तो एड्रेस प्रूफ में चूंटणी कार्ड, आधार कार्ड, ड्राइविंग लाइसेंस अथवा तो पासपोर्ट जे होय तेनो फोटो अहींथी अपलोड करवानो रहेशे। त्यार पछी पेमेंट मोड से, तो पेमेंट मोड अहींया ऑनलाइन ज रहेशे। त्यार पछी आई स्लेश वी त्यानी बाजू में जे चेकबॉक्स है तेमा टिक मार्क करी लेवानो रहेशे। अने आ विगतो भरी लीधा बाद नीचे अहींया सबमिट नू बटन जोवा मळी रहेशे, तो सबमिट बटन पर क्लिक करवानो रहेशे। तो चलो हूँ पहला मारू वाहन नो नंबर नाखी अने तमाम विगतो भरी लउं छुं अने त्यार पछी सबमिट आपुं छुं। पछी आपणे आगळ जोईए के શું શું વિગતો આગળ દાખલ કરવાની આવે છે। જેવું આપણે સબમિટ બટન ઉપર ક્લિક કરીએ છીએ એટલે આ પ્રમાણેનો મેસેજ જોવા મળશે, જેમાં પ્લીઝ વેરીફાય ધ ડિટેલ એટલે કે તમે દાખલ કરેલી વિગતો ચકાસી લો, જેમાં સૌ પ્રથમ અહીંયા એમાઉન્ટ એટલે કે રકમ લખેલી છે, તો આપણે આ નંબર પ્લેટ માટે 140 રૂપિયા પેમેન્ટ કરવાનું રહેશે। જો તમે બહાર શોરૂમ અથવા તો કોઈ જે આરટીઓ ના ઓટો એડવાઇઝર હોય તેના પાસેથી આ નંબર પ્લેટ મગાવડાવી ઓનલાઈન એપ્લાય કરાવી અને મગાવીશો તો તમારી પાસેથી 500 રૂપિયાથી લઈ અને 650 રૂપિયા સુધીના ચાર્જ કરવામાં આવે છે। અને અહીંયા જો આ પ્રમાણે તમે ઓનલાઈન અરજી કરશો તો માત્ર 140 રૂપિયા નંબર પ્લેટના થશે। તે સિવાય તમારે જે તમે રહેતા હોય ત્યાંથી તમારા નજીકના આરટીઓ કચેરી સુધી જવાનું જે પેટ્રોલ ખર્ચ એટલો થશે। જો હું માનું છું ત્યાં સુધી જે શોરૂમ અથવા તો ઓટો એડવાઇઝર જે ચાર્જ કરે છે તેના 50% કિંમત એટલે કે અડધી કિંમતમાં તમે આ નંબર પ્લેટ ફિટ કરાવી શકો છો। તો ત્યાર પછી અહીંયા ઇનવોઇસ નંબર સામે લખાઈને આવે છે, ત્યાર પછી એપ્લિકેશન ટાઈપ, તો જે આપણે એપ્લિકેશન ટાઈપ સિલેક્ટ કરેલ છે તે વિગત આવે છે, વાહનનો રજિસ્ટ્રેશન નંબર, વાહન કોના નામનું છે તે ઓનરનું નામ આવે છે, ત્યાર પછી તેઓનો મોબાઈલ નંબર અને પ્રોડક્ટ ઇન્ફોર્મેશન, આમ તમામ વિગતો આપણે વેરીફાઈ કરી લેવાની છે। અને ત્યાર પછી જે અહીંયા લીલા બટનમાં પે 140 લખાયેલ છે તેના ઉપર ક્લિક કરવાનું છે, એટલે આપણે પેમેન્ટના ઓપ્શન ઉપર જતા રહીએ છીએ। તો અહીંયા હું ક્લિક કરી લઉં છું, જેવા પે ઉપર આપણે ક્લિક કરીએ છીએ એટલે આપણને અલગ અલગ ઓપ્શન જોવા મળી રહ્યા છે। તો અહીંયા આપણે આ નંબર પ્લેટ માટે 140 રૂપિયા પેમેન્ટ કરવાનું છે, જે ક્રેડિટ કાર્ડથી, ડેબિટ કાર્ડથી, ડેબિટ કમ એટીએમ પિનથી, ઇન્ટરનેટ બેન્કિંગથી કે વોલેટ અથવા કેશ કાર્ડથી, ક્યુઆર કોડથી અથવા તો યુપીઆઈથી પેમેન્ટ કરી શકીએ છીએ। તો હું અહીંયા મારા ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરી લઉં છું, તો તેના માટે ડેબિટ કાર્ડ ઉપર ક્લિક કરવાનું રહેશે અને ત્યાર પછી ડેબિટ કાર્ડની વિગતો નાખવાની રહેશે, જેમાં કાર્ડ નંબર, તો અહીંયા આપનો કાર્ડ નંબર ટાઈપ કરી લેવાનો છે, ત્યાર પછી એક્સપાયરેશન ડેટ, જેમાં તેમાં મંથ અને યર જે તમારા કાર્ડ ઉપર લખેલ હશે તે અહીંયા ટાઈપ કરી લેવાનો છે, ત્યાર પછી જે તમારા ડેબિટ કાર્ડની પાછળ 3 અંકનો સીવીવી પિન લખેલો હશે તે અહીંયા લખી લેવાનો છે, અને તમારા કાર્ડ ઉપર તમારું નામ જે પ્રમાણે લખાયેલું હોય તે અહીંયા ટાઈપ કરી લેવાનું છે, અને ત્યાર પછી મેક પેમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે। તો હું સૌપ્રથમ મારી વિગતો ભરી અને ત્યાર પછી મેક પેમેન્ટ ઉપર ક્લિક કરીએ, તો આપણે તમામ વિગતો દાખલ કરી લીધી છે। હવે મેક પેમેન્ટ ઉપર ક્લિક કરું છું, મેક પેમેન્ટ ઉપર ક્લિક કરતા જે તમારા એટીએમ એટલે કે બેંક સાથે જે મોબાઈલ નંબર જોઈન્ટ હશે તેના ઉપર એક ઓટીપી આવશે, તે ઓટીપી અહીંયા બોક્સમાં ટાઈપ કરી લેવાનું છે અને ત્યાર પછી મેક પેમેન્ટ ઉપર ફરીથી ક્લિક કરવાનું છે। તો અહીંયા હું ઓટીપી ટાઈપ કરી લઉં છું, અને હવે મેક પેમેન્ટ ઉપર ક્લિક કરું છું। તો હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે મેસેજ આવી ગયો છે, થેન્ક યુ, યોર ટ્રાન્ઝેક્શન હેઝ બીન કમ્પ્લીટ સક્સેસફુલી। તો આપણે જે એચએસઆરપી માટે એપ્લાય કર્યું તે સક્સેસફુલી થઈ ગયું છે। યુ વિલ બી ઇન્ફોર્મેડ થ્રુ આઉટ એસએમએસ એટલે કે તમને એસએમએસ દ્વારા જાણ કરવામાં આવશે, વેન યોર એચએસઆરપી ઇઝ રેડી એટલે કે તમારી એચએસઆરપી નંબર પ્લેટ જ્યારે કમ્પ્લીટ થઈ જશે ત્યારે તમને એસએમએસથી જાણ કરવામાં આવશે। વન્સ યોર રિસીવ ધ એસએમએસ પ્લીઝ ટેક અ ઓનલાઈન એપોઇન્ટમેન્ટ ફોર ધ એચએસઆરપી ફિટમેન્ટ ઓન યોર વ્હીકલ
એટલે કે એસએમએસ મળ્યા પછી એચએસઆરપી નંબર પ્લેટ ફિટ કરાવવા માટે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે અને ત્યાર પછી આપણે જે નંબર માટે એપ્લાય કર્યું તેની વિગત જોવા મળી રહેશે, જેમાં રજીસ્ટ્રેશન નંબર છે, ચેચિસ નંબર છે, નેમ ઓફ કસ્ટમર છે, ઇન્વોઇસ નંબર છે અને ટ્રાન્ઝેક્શન નંબર. તો અહીંયાથી આપણે જે પ્રિન્ટ ચાલાન છે તેના ઉપર ક્લિક કરીશું એટલે ચાલાન પ્રિન્ટ થઈ જશે. તો ચાલો હું તેના ઉપર ક્લિક કરી લઉં છું. તો અહીંયા પ્રિન્ટ ચાલાન ઉપર ક્લિક કરીશું. જો તમારી પાસે પ્રિન્ટર હોય તો પ્રિન્ટ આપી દેવાનું અને પ્રિન્ટ આપની પાસે રાખી લેવાની છે, નહીંતર અહીંયા જે પીડીએફ છે તે પીડીએફ ઉપર ક્લિક કરશો એટલે તમે પીડીએફ તમારા મોબાઈલમાં સેવ કરી શકશો. તો અમે પીડીએફ સેવ કરી લીધી છે. તો હવે આપણે જ્યારે એસએમએસ આવશે ત્યાર પછી એપોઇન્ટમેન્ટ કઈ રીતે લેવી તે પણ આગળ જોઈશું. તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.